नमस्कार मित्रों, स्वागत है आपनों अपने YouTube चैनल VS एजुकेशन में। त्रिभुवन दास पुरुषोत्तम दास लोहार एटले के सुंदरम नी चर्चा अपने करी, त्रिशूल नी चर्चा अपने करी, मरीची नी चर्चा अपने करी। एवा अपना त्रिभुवन दास नो पाठ वन अपने जो हवे अपने जो भी रणजीत राम काव्य मंगला नामनी कृति बदल त्रिभुवन दास पुरुषोत्तम दास लोहार ने शू मिलू तू रणजीत राम सुवर्ण चंद्रक नाम एवॉर्ड मिलू तू। त्यारबाद वसुधा नाम नो काव्य संग्रह लिखो है, मननी मनमन नाम नो काव्य संग्रह अने गरीबोना गीतो नाम नो काव्य संग्रह पण अपना सुंदर में लखेलो। वार्ता संग्रह क्या क्या लिखा है तो के लुटारा गोपी अने पुनः मही। बाल काव्यो क्या क्या लिखा है तो के रंग रंग वादड़िया विवेचन ग्रंथों पर लखेला है, अर्वाचीन कविता अने अवलोकन नाट्य रत्न पर लखेली है, वसंती पूर्णिमा अनुवादों पर करेला है, मृच कटिंग अरविंद महर्षि सावित्री अने अरविंद ना चार पत्रों। पंक्तियों जो भी कही गई है तो के हूँ मानव था तो गणू, मारे बीजो कई नहीं जो तू खाली मानव था ने तो गणू से मानवी नु केवी ते वर्तन होवु जोईए ने ई गणू है। आजना जमाना में आपणे जोवी કે સિંહને એમ નથી કેવું પડતું સિંહ થા, ગધડાને એમ નથી કેવું પડતું ગધેડો થા, કૂતરાને એમ કેવું નથી પડતું કૂતરો થા, પણ માણાને એમ કેવું પડે તું માણા થા। એટલે આપણે સુંદરમાં લખ્યું કે હું માનવી માનવ થાવ ને તો જ ગણું। સાગરને તીર એક ટીટોડી ટીટડે ટીટોડી, સાગરને તીરે એક ટીટડે ટીટોડી, જીવન જ્યોત જગાવો હે પ્રભુ, હવે અમારા જીવનમાં પ્રભુ થોડીક જીવનમાં જ્યોત જગાવો। કડવા કારેલાનો ગુણ ન હોય કડવો, કારેલા પણ કડવા હોય પણ એનો ગુણ રહ્યો ને એ કડવો ન હોય ભલામણા, એવું કીધું આપણે સુંદરભાઈ। મારી બંસીમાં બે બોલ વગાડી તું જત્રભાઈ, મારી બંસીમાં બે બોલ વગાડીને તું જા, જગની સૌ કડીઓમાં સ્નેહની કડી સર્વથી વડી, જગની સૌ કડીઓ રહી ને જગની બધી કડી આપણે જોઈએ કે આપણા ઘરે અથવા બાયણે પણ અમુક વાર આપણે કડી મારેલી હોય, ગામડું હોય તમને ખબર હશે, કેમ કે શહેરમાં અત્યારે આપણને ખબર કે કડી એટલી બધી નથી બરોબર, પણ ગામડામાં ઓલી કડી મારેલી હોય એ કડી ગમે ત્યારે તૂટી જાય, પણ જગની સૌ કડી બધી કડીઓમાં જે સ્નેહની કડી હેને એ સર્વથી વડી છે, એ સૌથી મોટી છે। અંતરની એરણ પર કોની પડે હથોડી, અંતરની એરણ પર કોની પડે હથોડી। તો મિત્રો આવા આપણા ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લોહારની આપણે કૃતિઓ જોઈ અને એમની પંક્તિઓ જોઈ। જો મિત્રો તમને અમારું કામ કાજ પસંદ આવતું હોય, વિડીયો જોવામાં રસ પડતો હોય તો તમારા મિત્રો સુધી આ બધા વિડીયો પહોંચાડજો। લગભગ અત્યાર સુધીમાં આપણી ચેનલમાં આપણે વિડીયોનો ટાર્ગેટ 100 જેવા વિડીયોનો ટાર્ગેટ આપણે રાખ્યો હોય, મારો કહેવાનો મતલબ એમ છે કે પરીક્ષામાં કોઈ પણ જાતના પ્રશ્નો પૂછાય તો આપણને તે પ્રશ્નો આવડવા જોઈએ, કેમ કે એનું કારણ એ કે આપણી ચેનલમાં જોવી તો એટલા મોટા પ્રમાણમાં વ્યૂ નથી આવતા, પણ જેનું કામકાજ સાવ જે ચેનલનું કામકાજ સાવ ખરાબ હોય તે ચેનલમાં મોટા મોટા પ્રમાણમાં વ્યૂ આવતા હોય, એટલે અહીંથી આપણે ગમે તેટલી મહેનત કરી તો દુઃખ સાથે કેવું પડે કે ચેનલમાં વ્યૂ આવતા નથી। જો વ્યૂ આવે, જો વધારે વ્યૂ આવે, વધારે લોકો સુધી આ જ્ઞાનનો અમૂલ્ય વારસો ગુજરાતી સાહિત્ય પહોંચે તો અમને પણ અહીંથી નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે, અમે પણ તમારી સમક્ષ નવા નવા વિષયો લાવતા રહીએ, પણ તમારા મિત્રો સુધી શેર કરવાની જવાબદારી તમારી આવશે। અને સાથે સાથે બીજી વાત પણ હું જેમ કહું છું એમ કે અહીંથી હું જે તમને સમજાવતો હોય તો તમારી સાથે સાથે એક સરસ મજાની ગુજરાતી સાહિત્યની નોટબુક તમારે બનાવી નાખવાની, કે જ્યારે જ્યારે તમે નોટબુકમાં બધું લખેલું હશે તો તમારે કામમાં આવશે।
ફરીવાર તમને જ્યારે રિવિઝન કરવાનું મન થાય તો એક બાજુ તમે નોટબુક રાખો અને એક બાજુ આ વિડીયો લેક્ચર રાખો તો આરામથી તમે અભ્યાસ કરી શકો. તો મિત્રો, બને તેમ મેં તમને કીધું કે તમારા મિત્રોને જાણ કરજો, વિડીયોમાં બને તેટલા વ્યૂ લાવવાનો પ્રયત્ન કરજો. જો લાઈક વધારે આવે તો અમને ગમશે, અમે નવા નવા વિડીયો આપની સમક્ષ મૂકતા રહીશું. તો મિત્રો, આ બધી વાત અગત્યની વાત મારે તમને કરવાની હતી જે તમારા મિત્રો સુધી તમારે પહોંચાડવી પડશે. તો મિત્રો, મળીએ આપણે ગુજરાતી સાહિત્યમાં જ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા સાહિત્યકાર સાથે. ત્યાં સુધી આ વિડીયો બને તેટલા તમારા મિત્રો સુધી પહોંચાડી દો, કેમ કે જે ચેનલમાં માત્ર ને માત્ર ખોટી ખોટી અફવાઓ વાહિયાત વાતો કરવામાં આવતી હોય તે ચેનલમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યૂ હોય તો આપણે સચોટ જ્ઞાન આપી ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ પરીક્ષા હશે, ક્લાસ 1, 2, 3 કે 4 ની, તેમાં એમસીક્યુ હોય છે, તો એમસીક્યુ બેસ પેટર્નમાં આની બાર, આ ગુજરાતી સાહિત્યની બાર એક પણ પ્રશ્ન નહીં હોય તે મારી ગેરંટી. પણ તો પણ તમારો મને સાથ સહકાર આપવો જરૂરી છે. મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા સાહિત્યકાર સાથે.